हाय फ्रेंड्स, गुजरात गोस्वामी स्वागत है तमारो मारी चैनल ट्यूशन गुजरात। तो दोस्तों, आज हूँ धोरण 12 स्टेटिस्टिक आंकड़ा शास्त्र जेनो पार्ट 2 चैप्टर नंबर 2 यादचिक चल और असतत संभावना वितरण नु एग्जाम्पल नंबर 17 लईने तमारी सामे आवी रह्यो छुं। परीक्षा माटे मोस्ट आईएमपी उदाहरण छे, परीक्षामां पूछावानी शक्यता घणी बधी वधारे छे दोस्तों। तो ये उदाहरण केवी रीते सोल्यूशन करवू त्याजे हूँ तमने समझावीश। ठीक छे फ्रेंड्स, तो शुरू करशुं आपणी आंकड़ाशास्त्रीय एक्सप्रेस ने। उदाहरण 17 नी रकम एवी छे मित्रों के एक द्विपदी वितरण माटे पी एक्स बराबर एक्स बराबर पी एक्स मां एन बराबर 8 छे अने 2p4 बराबर 5p3 છે, તો વિતરણ માટે બધા જ પ્રયત્ને સફળતા મળેની સંભાવના શોધો। તો પહેલા તા જ્યાં p કૌંસમાં x બાર x લખેલું હોય તો બીજા ચેપ્ટરના મોટા ભાગે દાખલાઓમાં એ ટાઈપનું લખેલ આવશે। નંબર 2 કે સફળતા અને નિષ્ફળતાની સંભાવના જો લખેલ હોય તો તે બીજા ચેપ્ટરના દાખલા હશે। પરીક્ષાની રકમ ઓળખવી બહુ જરૂરી છે મિત્રો। તો હવે આની અંદર તમને એક સમીકરણ આપેલું છે કે 2p4 બરાબર 5p3। તો આપણે કઈ રીતે સોલ્યુશન કરશું એનું? તો કે અહીં 2p4 બરાબર 5p3 અને n બરાબર n એટલે ટોટલ પ્રયત્ન 8 આપેલ છે। દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર તમારે એક યાદ રાખવું જોઈએ મિત્રો અહીંયા। તો એ સૂત્ર કયું છે? તો કે px બરાબર 8cx, 8 એટલે n, 8cx, p ની x ઘાત, q ની 8 માઇનસ x ઘાત। તો આ સૂત્ર છે ને એ ખાસ ભૂલાય નહીં, એના આનુષંગિક દાખલા આવશે તમારાની અંદર। અહીંયા 8 છે એ n છે એટલે સૂત્ર એમ આવશે ઓરિજિનલ કે px બરાબર ncx px q ની n માઇનસ x ઘાત, જ્યાં x એટલે શું? કે જેટલા પ્રયત્ન છે એ વારા પરથી તમે એટલા લઈ શકો। 1 2 3 4 5 6 7 અને 8 8 સુધી લઈ શકશો। તો આ સૂત્ર ઉપરથી p4 અને p3 ની કિંમતો આપેલી શરતમાં આપણે મૂકવાની છે। હવે p4 નું સૂત્ર શું છે રકમમાં? તમે જોઈ શકો છો કે 2p4 બરાબર 5p3 એ પહેલાં મૂકી દેવાનું જે છે રકમમાં, એ જ તમારે સેમ ટુ સેમ ખાલી કોપી પેસ્ટ કરવાનું છે 2p4 5p3। હવે 2 ગુણ્યા આપણે ઓલું સૂત્ર મૂકશું px નું, એમાં xની જગ્યાએ કેટલા મૂકશું? 4। ઉપલા સૂત્રમાં xની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે? 4। તો કેમ મૂકશું? તો કે 8c4 p ની 4 ઘાત અને q ની 8 માઇનસ 4 ઘાત, મતલબ કે 8 એટલે કે n, n માઇનસ x, x ની જગ્યાએ 4 બરાબર 5 ગુણ્યા, બીજી વખત 5 ક્યાં થયો? ઉપર આપેલો જ છે 5p3। 5 ગુણ્યા 8c3 p ની 3 ઘાત q ની 8 માઇનસ 3, એક વખત 4 મૂકી દો x ની જગ્યાએ, એક વખત 3, એકદમ સરળ છે। હવે એનું સોલ્યુશન 2 ગુણ્યા 8c4 નો જવાબ આવ્યો 70, p ની 4 ઘાત, 8 માંથી 4 જાય તો 4 એટલે કે q ની પણ 4 ઘાત, ગુણ્યા 5 ગુણ્યા 8c3 નો જવાબ છે 56, p ની 3 ઘાત અને q ની 5 ઘાત 8 માંથી। તો મિત્રો તમે કહેશો કે અહીંયા અમને કેમ ખબર પડે કે 70 આવ્યા? તો એની ગણતરી આપણે અહીંયા બાજુમાં આપી દીધેલી છે કે 70 જવાબ કેમ આવશે। તો તમારે ફેક્ટોરિયલ કરવાનું છે, ક્રમચયમાં તમે આગળ શીખી ગયા 8c4 નું સોલ્યુશન કેવી રીતે કરવાનું। બીજી એક વસ્તુ મિત્રો તમને કહી દઉં, અહીંયા કેવી રીતે સોલ્વ કરશું આપણે અહીંયા જોઈએ। તો અહીંયા તમે જોઈતા હતા કે 8c4 આપેલા છે, 8c4 મેં એરો માર્યો ક્યાંથી આવી ભાઈ, 8થી 4 ડગલા રિવર્સમાં હલવાના, 8 × 7 × 6 × 5। હવે એના પછી 4 થી 4 ડગલા રિવર્સમાં હાલો, 4 × 3 × 2 × 1, નીચે એકડા સુધી રિવર્સમાં જવાનું, ઉપર જેટલા ડગલા હોય એટલા, 8c4 તો બીજા નંબરે જે આંકડો એટલા ડગલા રિવર્સ પાછળ ગુણાકારમાં, 8 × 7 × 6 × 5 અને નીચે ચોગડાથી જે આંકડો અહીંયાથી એકડા સુધી જવાનો। હવે છેદ ઉડાડો, 3 × 2 = 6, 6 ઉડી જાય છે, 4 × 2 = 8, એકડાની કઈ વેલ્યુ નથી,
तो सात पचा पात्रीस, पात्रीस दू सीतेर। एना पछी फ्रेंड्स आपणे आगळ जोईशुं, एना पछी छे आठ सी त्रण। तो आठ सी त्रण नुं केवी रीते सोल्यूशन करशुं? तो के आठ सी त्रण एटले के आठ गुणा सात गुणा छ, त्रण डगला रिवर्समां अने तगड़ा थी एकड़ा सुधी त्रण गुणा बे गुणा एक, तो એનો જવાબ આવશે 56। તો આ બંને જવાબો મેં સોલ્યુશન કરીને આપેલા છે, તમે જોઈ શકો છો। હવે આપણે 70 ગુણ્યા 2 140 અને 56 50 280 બાકીનો એમનો એમ। હવે કેમ કરવું, આ સ્ટેપ કેમ આવ્યું? પી બરાબર 2q, તો એમાં એ સમજાયું છે કે આનું સોલ્યુશન આ રીતે થશે। પી ની 4 ઘાત ત્યાં રહેશે અને બરાબરની જમણી બાજુથી બરાબરની ડાબી બાજુ 140 પછી પી 4 છે એ પહેલા મૂકવાના, બરાબરની જમણી બાજુ पी नी त्रण घात छे एने बराबर नी पेले पार लई जाओ जमणी बाजू थी डाबी बाजू एटले छेदमां जाशे एटले पी चार ना छेदमां आवशे। ज्यारे आटलू ज करवानुं छे, अहींया जमणी बाजू 280 त्यां ज रहेशे पण 140 डाबी बाजू थी जमणी बाजू बराबर ने टपसे गुणाकारमां छे एटले भागाकारमां जाशे, 280 ना छेदमां जाशे गुणा जमणी बाजू क्यू 5 त्यां त्यां रहेशे पण डाबी बाजूना क्यू 4 छे बराबर ने टपी अने पेले पार जाशे एटले छेदमां जाशे। तो पी चार माइनस तन, चार में तन जाए तो केटली घात रहेशे? पी, आ तमने खबर छे घात घातांकनो नियम के ज्यां मोटी घात होय त्यां हमेशा बादबाकी थाय, भागाकारनी बादबाकी थाय। अहींया पी चार ए मोटी घात छे एटले अंशमां मोटी घात छे तो बादबाकी अंशमां थशे। चार माइनस तन, जो कदाच अहींया नीचे चार होत दोस्तों तो बादबाकी नीचे थात एटले के एकना छेदमां पी नी एक घात आवत। बराबर 280 માં ભાંગ્યા 140 મીંડું મીંડું જાય 14 2 28 એટલે કે બે વધશે ગુણ્યા ક્યુ ની 5 ઘાત છેદમાં ક્યુ 4 માંથી બાદ થશે, 5 માંથી 4 જાય તો 1, તો પી બરાબર 2q એ રીતે આવશે। પી બરાબર બે કૌંસમાં ક્યુ ની વેલ્યુ તમને ખબર છે 1 માઇનસ પી થશે એટલે કે નિષ્ફળતા બરાબર 1 માઇનસ સફળતા, 2 × 2 અને 2p। હવે માઇનસ 2p બરાબરની પહેલે પાર જશે એટલે થશે પ્લસ 3p, 3p બરાબર 2, પી ત્યાં ત્યાં રહેશે તગડો જશે છેદમાં એટલે કે પી ના પી બરાબર 2/3। હવે ફ્રેન્ડ્સ એના પછી ક્યુ બરાબર 1 માઇનસ પી છે તો 1 માંથી 2/3 બાદ કરો। અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 1 માંથી 2/3 બાદ કરવાનો હોય તમારે તો પેલા જે તગડો છે છેદમાં એ તગડાને 1 વડે ગુણાવવાનો એટલે કે 3 × 1 = 3 માઇનસ 2, 3 માંથી 2 જાય તો 1 અને છેદમાં 3 ના 3। હવે તમે એક પ્રયત્ન સફળતા મળે તો કુલ પ્રયત્નોની સંખ્યા તમારી કેટલી છે મિત્રો? 8। તો એ 8 ઘટનાની સંભાવના કેટલી થશે? તો કે P8। હવે P8 ઘટના અહીંયા આપણે જોઈએ P8 નું પાછું સૂત્ર 8C8। હવે આપણે x ની જગ્યાએ કેટલા લેશું? 8। 8C8 2/3 ને 8 ઘાત, કેમ કે આપણી પાસે p અને q નહોતા, આ આખા દાખલામાં p અને q શોધવા માટે આપણે આટલી કસરત કરી, કેમ કે અહીંયા p અને q ના આવે ત્યાં સુધી આ સમીકરણ સોલ્વ થાય એમ નહોતું। તો 8C8 p ની 8 ઘાત અને q બરાબર 1/3 એ કેમ આવ્યા? એરર મારેલ છે 8 - 8। હવે 8 માંથી 8 જાય તો કેટલા વધશે મિત્રો? 0। તો 8C8 છે એ ફેક્ટોરિયલ બંને બાજુ સમાન આંકડા હોય ત્યારે એનો જવાબ આવશે 1। 2/3 ને 8 ઘાત, 8 માંથી 8 જાય 0, કોઈ પણ આંકડાની 0 ઘાત એટલે એનો જવાબ 0 ન થાય પરંતુ 1 થાય। હવે 2 ની 8 ઘાત કરો, 2 × 2 × 2 × 2 × 2 એમાં 8 વખત કરશો એટલે 256, અને 3 ની એવી રીતે કરશો તો 65 61। અહીંયા કેલ્ક્યુલેટરની અંદર તમે કરી શકતા હશો અથવા તો તમારે યાદ રાખી લેવાનું કે 3 ની 8 ઘાત થાય 6561। તો આ દાખલાનો જવાબ આવ્યો 256/65। તો મિત્રો જોયું તમે કે કઈ રીતે આ દાખલાનો જવાબ કરવાનો, અઘરો દાખલો નથી પરંતુ ગણતરીનું કોમ્પ્લિકેશન હતું એટલે આપણે એને લીધો અને પરીક્ષા માટે મોસ્ટ IMP પણ છે। અને જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં। થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ, બાય બાય।